गुड मॉर्निंग बाळको, આજનો વિષય હિન્દી। હિન્દીમાં આપણે આજે હિન્દીના મૂળાક્ષર શીખીશું। તો હિન્દીમાં પહેલો મૂળાક્ષર કયો શીખીશું આપણે, ખબર છે? ક, કમળનો। તો એના પહેલાં હું તમને થોડી સમજૂતી આપી। આપણી હિન્દીની પાઠ્યપુસ્તક છે, આ હિન્દીની આપણી ચોપડી છે, જોઈ તમે બધાએ આવી લાવી દીધી હશે ને। તો આજે હું તમને આ ચોપડીમાંથી લખતા શીખવાડીશ। હિન્દીમાં આપણે પહેલો મૂળાક્ષર ક, કમળનો ક, શું શીખવાના છે? પહેલો ક, કમળનો, આને શું કહેવાય? ક, અને આ કમલ। કમલ એટલે ગુજરાતીમાં કમળ। આ ગુજરાતીનો ક છે અને આ હિન્દીનો છે। આ કયો ક કહેવાય? હિન્દીનો ક। આજે આપણે ક લખતા શીખીશું। તો હું તમને તમારી ચોપડીમાં જે રીતના છે ને ગૂંટતા, એવું આજે તમને શીખવાડીશ। સૌથી પહેલાં તમારે શું કરવાનું છે? આ ક ગૂંટવાનો છે। તો તમારી પાસે રંગ, સ્કેચ પેન, ચોક કલર જેવા હોય ને કલર, એનાથી પહેલાં ક ગૂંટી દેવાનો, જેથી તમે સરસ રીતે લખતા આવડે। તો બાળકો, હવે આપણે ચોપડીમાં ક કેવી રીતના લખવાનો એ શીખી જુઓ। અહીંયા પહેલો ઘાટો ક આપ્યો છે અને અહીંયા ટપકા ટપકાવાળો આપે છે। તો પહેલાં આપણે ટપકા ટપકાવાળો શીખીએ। તમારે તમારી આ હિન્દીની ચોપડીમાં, સ્વાધ્યાય પોથીમાં આ રીતે લખવાનું। જો પહેલાં શું કરવાનું? હંમેશા આડી લીટી યાદ રાખવાની, આડી લીટી કરવાની, પછી આમ અડધું ગોળ કરવાનું, પછી આમ ધીમે ધીમે લઈ જવાનું, પહેલાં ટપકા જોડવાના, હા, પછી આમ અડધું ગોળ કરવાનું અને વચ્ચે ઊભી લીટી। તો આને શું કહેવાય? ક, કમલનો ક, શું કહેવાય? ક, કમલનો। જો અહીંયા લખીએ ફરીથી, એક આડી લીટી કરવાની, પછી આમ વચ્ચે ઊભી લીટી, પછી આમ અડધું ગોળ, ધીમે ધીમે ટપકા જોડતા જવાનું અને આમ કરતું જવાનું, બરાબર? પછી પાછો બીજી વાર લખીએ, એક આડી લીટી કરવાની, પછી આમ અડધું ગોળ કરતું જવાનું, ધીમે ધીમે ટપકા જોડતા જવાનું ને આમ અડધું ગોળ ને આમ ઊભી લીટી। તો તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં આ રીતે જે નીચેની લાઈન છે એ પૂરી કરવાની છે અહીંયા। તો તમારે તમારી સ્વાધ્યાય પોથીની આ લાઈનો બધી પૂરી કરવાની છે। આ રીતે ટીચરે લખતા શીખવાડ્યું ને એમ તમારે આ ત્રણેય લાઈન પૂરી કરવાની છે। બાળકો, આપણે હિન્દીની ચોપડીમાં તો લખતા શીખી ગયા, શું લખ્યા? ક, કમલનો। તો હવે આપણે નોટમાં લખીશું। તો એના પહેલાં આપણે શું કરીશું? ચોપડીમાં તો એકવાર ગૂંટ્યા, હવે એકવાર નોટમાં ગૂંટી દઈએ। તો નોટમાં ગૂંટવા તમારે પહેલાં આ રીતનો મોટો ક લખી દેવાનો। તમને ના ફાવે તો મમ્મીને કહેવાનું કે મને આ રીતે મોટો ક લખ્યા। પછી શું કરવાનું? તમારા પેન્સિલથી પહેલાં શું કરવાનું? એક આડી લીટી કરવાની, પછી શીખવાડ્યું હતું ને ચોપડીમાં, આડી આમ અડધું ગોળ ધીમે 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 લેવાનું, આ રીતે આમ ધીમે ધીમે લઈ જવાનું બેટા, એટલે સરસ વળાંક આમ આવે, પછી વચ્ચે ઊભી લીટી કરી દેવાની, એટલે શું કહેવાય? ક, કમલનો ક। તો આ રીતે તમારે ગૂંટતા જવાનું, સરસ રીતે ગૂંટવાનું અને લખવાનું, જેથી તમને ક લખતા જલ્દી આવડે। પણ હા, પહેલાં ચોપડીમાં લખવાનું જેથી તમને સરસ રીતે જલ્દી આવડી જાય। આ રીતે ગૂંટતું જવાનું, ક, કમલનો ક। પછી તમે ગૂંટી લીધા પછી તમારી ખાનાવાળી નોટ છે ને હિન્દીની, એમાં આ રીતે લખવાનો, કે ના આમ અડધું ગોળ કરી આમ ધીમે ધીમે લખવાનું, વચ્ચે ઊભી લીટી કરી, આ રીતે શું લખવાનું? ક, કમલનો ક, એટલે આમ આડી લીટી કરી, આમ અડધું ગોળ કરી અને આમ લખતું જવાનું ને બોલતું જવાનું, આ રીતે ખાના છોડી છોડીને લખવાનું, ખાનું છોડતું જવાનું અને લખતું જવાનું,
ऊपर आड़ी लीटी करवानी। हिंदी में हमेशा ऊपर आड़ी लीटी करीने ज लखवानू। आम करीने जी वच्चे लीटी। आने शू कहवाय? क कमल नो क। तो बाळको, तमारे तमारी खानावाळी नोट में आ रीते खाना छोड़ी छोड़ी ने क लखवानू। अहींया बाजू में खानू छोड़वानू, नीचे खानू छोड़वानू, ते जेथी करीने आपणू लखेलू सरस देखाय। तो तमारे खानावाळी नोट में आ रीते एक पेज भरीने क लखवाना। आपणे हिंदी में क लखता तो शीखी गया है ने, तमने सरस आवड़ी जशे। धीमे धीमे लखशो ने आ रीते सरस आवड़ी जशे। पण आ कयो कहेवाय? हिंदी नो क। हवे गुजराती नो क लखीए बाजू में। तो जो आ गुजराती नो क। आ कयो कहेवाय? गुजराती नो, ने आ हिंदी नो क। तो तमारे आ रीते गुजराती अने हिंदी नो क लखवानो छे। जो फरीथी लखीए आपणे हो। क कमल नो क, बोलतू जवानो ने लखतू जवाने। क कमल नो क, आ रीते बोलतू जवानू अने लखतू जवानू। पण शू करवानू? पहला हिंदी में शू याद रखवानू? ऊपर लीटी, ए भूलवानू नहीं। आ गुजराती नो क। आ रीते हिंदी अने गुजराती में तमारे क लखवानू। के इतना बोलतू जवानू अने लखतू जवानू। खाना छोड़ीने, जो अहीं खानू छोड़ी छे, અહીંયા ખાનું છોડી છે, તો ખાના છોડીને બોલતું જવાનું, લખતું જવાનું, કેવી રીતના બોલવાનું? ક કમલ નો ક. તો બાળકો, તમારે તમારી હિન્દીની નોટ, કેવી હિન્દીની નોટ છે? ખાનાવાળી. તો ખાનાવાળી નોટમાં આ રીતે ખાના છોડીને લખવાનું, અને ચોપડીમાં છે ને જે ગૂંટવાનું અને અંદર જે ખાનામાં લખવાનું એ પણ લખવાનું. તો સરસ અક્ષરે બોલી બોલીને લખજો.